નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ આજે આપણે વાત કરીશું કો ઓપરેટિવ બેન્કમાં અલગ અલગ છે મેલ અને ફિમેલ બંને માટે વેકેન્સીઓ બહાર પડી છે તેના વિશે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં અને વધુ માહિતી માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો જ્યાં તમને ડેઇલીની ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને જોબ રિલેટેડ માહિતી મળી જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કઈ કઈ વેકેન્સી બહાર પડી છે સૌથી પહેલાં વાત કરીએ તો અખંડ આનંદ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ જે સુરતમાં આવેલી છે આ બેન્ક છે એ સાઉથ ગુજરાતના રિજિયનમાં લીડિંગનું કામ કરે છે આ ઉપરાંત આ બેંક માટે હાર્ડવર્કિંગ અને ક્વોલિફાઈડ હોય એવા ઉમેદવારની વેકેન્સી બહાર પડી છે જે માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે સૌથી પહેલાં વાત કરીએ તો સીએ અથવા સીએસ પાસ હોય તેવા આસિસ્ટન્ટ મેનેજર કેડરની વેકેન્સી ખાલી પડી છે લાયકાતની વાત કરીએ તો તમે સીએ અથવા સીએસ પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત તમને લોન ડોક્યુમેન્ટેશન ક્રેડિટ એપ્રાઇઝલ અંડરસ્ટેન્ડિંગ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ કમ્પ્લાયન્સ ઓફ સર્ક્યુલર ઇસ્યુ બાય જે આરબીઆઈ અથવા તો રેગ્યુલર ઓથોરિટી છે તેના દ્વારા કંઈ પણ લોન ડોક્યુમેન્ટેશન અને ક્રેડિટ એપ્રાઇઝલનું તમને નોલેજ હોવું જોઈએ આ વેકેન્સી માટે મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ છે એપ્લાય કરી શકે છે તમારી ઉંમર છે ચાલીસ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે આસિસ્ટન્ટ મેનેજર કેડર નેટવર્કિંગ એન્ડ સિક્યુરિટી અથવા કોમ્પ્યુટર સાયન્સ માટે લાયકાતની વાત કરીએ તો તમે પીજી અથવા એમસીએ અથવા એમએસસીઆઈટી અથવા એમઈ અથવા એમટેક અથવા આઈસી ઇ કોમ પાસ કરેલું હોય એની આઈટી રિલેટેડ ડિગ્રી તમે પાસ કરેલી હોય તો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો અનુભવની વાત કરીએ તો તમને સુપરવિઝિંગ ડેવલપમેન્ટ ઓફ સોફ સોફ્ટવેર સોલ્યુશન મોબાઈલ ડિજિટલ મે બેન્કિંગ નેટવર્કિંગ સર્વર એડમિનિસ્ટ્રેશન સાયબર સિક્યોરિટી કમ્પ્યુટર ફોરેન્સિક્સનું નોલેજ હોવું જોઈએ આ વેકેન્સી માટે પણ મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે આ વેકેન્સી માટે પણ તમારી ઉંમર ચાલીસ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ક્લૅરિકલ કેડર માટે જેમાં તમે બીકોમ બીબીએ બીસીએ અથવા તો એમકોમ એમબીએ એમસીએ પાસ કરેલું હોય અને તમને એક વર્ષનો બેન્કિંગ રિલેટેડ અનુભવ હોય અથવા તો તમે એપ્રિન્ટિસ કરેલું હોય એવા મેલ કેન્ડિડેટ જે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે વયની વાત કરીએ તો તમારી ઉંમર અઠ્યાવીસ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે બેન્કમાં રિટાયર્ડ હોય એવા મેલ કેન્ડિડેટની વેકેન્સી છે લોકર ફેસિલિટી માટે જેમાં તમારે ત્રણસો પાસઠ દિવસ કામગીરી કરવાની રહેશે વેકેન્સીની વાત કરીએ તો આસિસ્ટન્ટ મેનેજરની વેકેન્સી છે જે માટે તમે પાંચ વર્ષના અનુભવી હોવા જોઈએ ક્લર્ક માટે તમે એક વર્ષના ક્લર્ક તરીકે બેન્કનો અનુભવ ધરાવતા હોવા જોઈએ આ બંને વેકેન્સી માટે માત્ર ને માત્ર પુરુષ ઉમેદવાર એપ્લાય કરી શકે છે વયમર્યાદાની વાત કરીએ તો તમારી ઉંમર પાસઠ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ અને તમે રિટાયર્ડ બેન્કર હોવા જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે મંડેથી સેટરડે સવારે આઠથી સાંજના આઠ અને સન્ડે અને પબ્લિક હોલિડે સવારે આઠથી બે વાગ્યા સુધીમાં કામગીરી કરવાની રહેશે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તમારા ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ સર્ટિફિકેટ તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમે કેટલી સેલેરી એક્સપેક્ટ કરો છો તે તમામનો ડેટા અને રિઝ્યુમ સાથે તમારે પંદર સપ્ટેમ્બર બે હજાર બાવીસ પહેલાં બેંકના સરનામા ઉપર અરજી છે એ મોકલવાની રહેશે અરજી છે તમારે જનરલ મેનેજર અથવા તો સીઓના નામે કરવાનું રહેશે અરજી મોકલવાનું સરનામું છે અખંડ આનંદ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ એડમિન ઓફિસ સેકન્ડ ફ્લોર મહાવીર શોપિંગ સેન્ટર અમરોલી રોડ કતારગામ સુરત ત્રણ નવ પાંચ શૂન્ય શૂન્ય ચાર થેન્ક યુ